નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી જિજ્ઞેશ વશિષ્ઠ જેનેસી સ્કૂલ બાબેન ગુજરાતી માધ્યમમાં હું ચિત્ર શિક્ષક તરીકે ફરજ બજાવું છું. તો આજે ધોરણ 3ની અંદર વસ્તુચિત્ર પદાર્થ ચિત્ર વિશે આપણે થોડું જાણી રેખાંકન કરશું. તો કે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને દેખાઈ રહ્યું છે વસ્તુચિત્ર બરણી અને એક પીપ. તો ડાબી બાજુએ ડબ્બો અને બરણી જેવા સાધનોના સમૂહનું વસ્તુચિત્ર પદાર્થ ચિત્ર દોરેલ છે, તેનો અભ્યાસ કરો. વસ્તુચિત્ર પદાર્થ ચિત્રમાં આછા ઘેરા રંગથી સાયા પ્રકાશ દર્શાવ્યો છે, તેનો અભ્યાસ કરો. જમણી બાજુએ આ વસ્તુચિત્ર પદાર્થ ચિત્રને રેખાકૃતિને પૂર્ણ કરી તેમાં આછા ઘેરા રંગથી સાયા પ્રકાશ દર્શાવો. રંગ પૂરવા પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરવાનો છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે પણ અહીં સરસ મજાનું એક વસ્તુચિત્ર છે એને આપણે પેન્સિલના માધ્યમથી અને સ્કેલના માધ્યમથી રેખાકૃતિને પૂર્ણ કરવાની છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે સ્કેલના માધ્યમથી આ તૂતક રેખા જે આપવામાં આવી છે એને આપણે પૂર્ણ કરવાની છે. આ રીતે કે આ કડીને પણ આ રીતે આપણે બતાવવાનું છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાનું ખૂબ ધીરેથી આપણે કામ કરવાનું છે. તો કોઈ પણ પ્રકારનું બગાડ નહીં થાય એનો પણ આપણે કાળજી લેવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આપણો ડબ્બાનો આકાર તૈયાર થઈ ગયો. હવે આ ભરણીને પણ આપણે આ રીતે કરી નાખીએ. ઓકે, તો આ રીતે ભરણીને પણ તૂટક રેખા છે એને આપણે ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણું રેખાંકન સરસ મજાનું તૈયાર થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમે પણ આ રીતે સુંદર મજાનું તૂટક રેખાની અંદર પેન્સિલ અને સ્કેલના માધ્યમથી તમે આ ચિત્ર પૂરું કરશો એવી હું આશા રાખું છું. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ.